गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित में प्रेक्टिस बुक में स्वाध्याय 7.1 ना दाखला सीखी रहा है। तो चलो शुरू करिए मित्रों। आज आप सातमा नंबर ना एक्जाम्पल जोवाना छे। तो सातमा नंबर नी अंदर जुओ, आपने रकम आपेली छे के बताओ के 1, 7, 2, 4 અને 5, 5 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે। અહીંયા બે વસ્તુઓ તમારે નોંધ કરવાની, એક તો અહીંયા જુઓ સમદ્વિભુજ કીધું છે, સમ એટલે સરખા, દ્વિ એટલે બે, એટલે કે કાટકોણ ત્રિકોણની બે બાજુઓ સમાન છે એવું અહીંયા બતાવવાનું છે મિત્રો। તો પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ, બરોબર? ચાલો તો કાટકોણ ત્રિકોણ અહીંયા દોરીએ। તો જુઓ આ કાટકોણ ત્રિકોણ આપણો, એમાં આપણે નામ આપી દઈએ, આ એ બી અને સી, આ કાટખૂણો, બરોબર મિત્રો? હવે એને આપણે યામ લખી કાઢીએ, એના યામ લઈ લઈએ 1, 7, પછી બીના યામ લઈએ 2, 4, 2, 4 અને સીના યામ લઈએ એટલે કે 5, 5 આપણને આપે છે, બરોબર? અને સમદ્વિભુજ એટલે કે આ બાજુઓ જે છે એ બી અને આ બી સી, આ બે બાજુઓ, તો એ બાજુઓ કેવી છે? સરખી છે, સમાન છે, આપણે અહીંયા સાબિત કરવાનું છે। તો પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે કાટકોણ ત્રિકોણ, આપણે અહીંયા એબીસી લીધું છે, ત્રિકોણ એ બી સી માં શિરોબિંદુઓ એ ના યામ 1, 7, બી 2, 4 અને સી 5, 5 ધારતા, બરોબર? તો હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે પાયથાગોરસ પ્રમેય મુજબ આનું સૂત્ર શું થશે? તો આપણે અહીંયા લખીએ, જુઓ કે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર શું થશે આપણું? તો સૂત્ર તમે જાણો છો, એ મુજબ અહીંયા લખીએ કર્ણનો વર્ગ એટલે એસી સ્ક્વેર, આ કર્ણ કહેવાય, બરોબર? એટલે એસી સ્ક્વેર અને બે બાજુઓ એટલે એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર, બરોબર? આ પાયથાગોરસ નું સૂત્ર થયું। હવે એમાં મિત્રો તમારે આ એબી સ્ક્વેર અને બીસી સ્ક્વેર ના જવાબ સમાન લાવવા પડે, એટલે પહેલા તમારે એબી સ્ક્વેર અને ત્યારબાદ બીસી સ્ક્વેર શોધવો પડે। તો આપણે અહીંયા લખી કાઢીએ કે એબી સ્ક્વેર બરાબર, હવે જો એબી, હવે આપણે એના યામ લખીએ તો આ x1 y1, આ x2 આ y2 લઈએ અને આ x3 y3 લઈએ, બરોબર? ચાલો હવે એબી સ્ક્વેર એટલે એનું સૂત્ર શું થાય મિત્રો? તો x1 - x2, બરોબર? તો આપણે અહીંયા લખી કાઢીએ x1 - x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 - y2 કૌંસ બાર વર્ગ, માટે એબી સ્ક્વેર બરાબર x1 એટલે કેટલા આપેલા છે? 1 અને x2 બરાબર 2 એટલે 1 - 2 કૌંસ બાર વર્ગ વત્તા y1 એટલે 7 અને y2 એટલે 4, તો 7 - 4 અને કૌંસ બાર વર્ગ, માટે એબી સ્ક્વેર બરાબર, બાદબાકી કરો તો -1 નો વર્ગ થાય, બરોબર?
બેમાંથી એક જાય તો એક અને મોટી સંખ્યા આગળ માઈનસ હવે 7માંથી 4 જાય તો 3 નો વર્ગ માટે ab² બરાબર 1 માઈનસ 1 નો વર્ગ સમજો જરા માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 એટલે જવાબ કેટલો આવે એક જ આવે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો અહીંયા કેટલા આવશે 1 વત્તા 3 નો વર્ગ કેટલો થાય 3 તારી 9 માટે ab² આપણને મળી ગયા કેટલા મળ્યા 9 ને 1 10 બરોબર તો આ રીતે મિત્રો આપણને ab² મળ્યા હવે એક બાજુ મળી હવે bc² આપણે શોધી કાઢીએ તો આપણે અહીંયા લખીએ ચાલો કે bc² બરાબર એનું સૂત્ર લખીએ તો bc² એટલે x2 માઈનસ x3 થાય તો x2 માઈનસ x3 કૌંસ બાર વર્ગ વત્તા y2 માઈનસ y3 કૌંસ બાર વર્ગ આ આપણું સૂત્ર થયું બરોબર હવે એને આપણે બોક્સ બનાવી દઈએ ચાલો હવે એમાં કિંમતો મૂકી દઈએ તો શું થશે જુઓ bc² બરાબર x2 x2 એટલે કેટલા છે 2 અને x3 એટલે 5 તો 2 ઓછા 5 કૌંસ બાર વર્ગ વત્તા y2 એટલે 4 અને y3 એટલે 5 તો 4 ઓછા 5 કૌંસ બાર વર્ગ માટે bc² બરાબર આગ એની બાદ બાકી કરો મોટી સંખ્યા આગળ માઈનસ થાય 5 માંથી 2 જાય તો 3 રહે કૌંસ બાર વર્ગ વત્તા મોટી સંખ્યા આગળ માઈનસ 5 માંથી 4 જાય તો 1 કૌંસ બાર વર્ગ માટે bc² બરાબર માઈનસ 3 નો વર્ગ તો અહીંયા શું થાય માઈનસ 3 ગુણ્યા માઈનસ 3 બરાબર કેટલા આવે 9 માઈનસ માઈનસ નીકળી જાય તો આ 9 વત્તા માઈનસ 1 નો વર્ગ એટલે માઈનસ 1 નો વર્ગ કરો તો કેટલો જવાબ આવે 1 માટે bc² બરાબર 9 ને 1 કેટલા થાય 10 તો આ રીતે આપણને મિત્રો જુઓ bc² પણ મળે તો આ રીતે બંને જવાબ જુઓ બાજુઓના જવાબ કેવા મળ્યા સમાન હવે ત્યાર પછી આપણે ac² કારણ કે કાટકોણ ત્રિકોણ છે એટલે ac² પણ આપણે શોધી કાઢીએ પણ અહીંયા પહેલા આપણે લખી કાઢીએ કે ab² બરાબર bc² બંને બાજુ વર્ગ છે એટલે આપણે અહીંયા લખી કાઢીએ માટે ab બરાબર શું થાય bc થાય એટલે બાજુઓના માપ બંને બાજુઓ કેવી આવી સમાન સરખી આવી હવે કાટકોણ ત્રિકોણ સાબિત કરવો પડે તો કાટકોણ ત્રિકોણ માટે આપણે અહીંયા સાબિતી હવે લઈએ મિત્રો ચાલો તો આપણે અહીંયા સૂત્ર લખીશું ચાલો હવે આપણે ac² કર્ણ શોધવો પડશે તો ac² બરાબર આપણે સૂત્ર લખીએ તો ac² બરાબર કૌંસમાં હવે જો આ ac² એટલે x1 - x3 x1 માઈનસ x3 કૌંસ બાર વર્ગ વત્તા કૌંસમાં y1 માઈનસ y3 કૌંસ બાર વર્ગ માટે ac² બરાબર હવે x1 એટલે કેટલા છે જુઓ 1 અને x3 બરાબર 5 તો 1 ઓછા 5 કૌંસ બાર વર્ગ વત્તા y1 એટલે 7 ઓછા 5 કૌંસ બાર વર્ગ માટે ac² બરાબર બાદબાકી કરો મોટી સંખ્યા આગળ માઈનસ 5 માંથી 1 જાય તો 4 કૌંસ બાર વર્ગ વત્તા 7 માંથી 5 જાય તો 2 કૌંસ બાર વર્ગ હવે માટે ac² બરાબર માઈનસ 4 નો વર્ગ તો હમણાં જ આપણે ભણ્યા માઈનસ 4 ગુણ્યા માઈનસ 4 4 4 16 થાય અને માઈનસ માઈનસ નીકળી જાય એટલે કેટલા આવે 16 અને વત્તા 2 નો વર્ગ 4 માટે ac² બરાબર 16 ને 4 કેટલા આવે મિત્રો 20
तो आ रीते एसी स्क्वेर आपने मिली गयो मित्रों। तो हवे तमे जुओ, चलो हवे आ सूत्र आपू हतु एमा किंमतो मूकीए तो शू थशे, बराबर ध्यान आपजो। चलो हवे एनी अंदर आपणे लखी काढीए के एसी स्क्वेर बराबर एबी स्क्वेर प्लस बीसी स्क्वेर, आपणुं सूत्र हतुं पायथागोरस प्रमेयनुं, बराबर काटकोण त्रिकोण माटे। हवे एमां एसी स्क्वेर बराबर केटला मळ्या जुओ, 20 मळ्या, एटले आ 20 आव्या, बराबर एबी स्क्वेर एटले केटला हता जुओ अहींया, एबी स्क्वेर एटले 10 अने बीसी स्क्वेर बराबर 10, एटले 10 वत्ता 10 थाय। माटे जुओ बन्ने ना जवाब केवा आव्या, आ 10 वत्ता 10 एटले 20 आव्या। एटले मित्रो जुओ एनो मीनिंग ए थयो के आ बन्ने ना जवाब केवा आव्या, समान, क्लियर। तो हवे आपणे आना उपरथी जवाब लखी शकीए, जुओ तो अहींया आपणे आंसर करीने जवाब लखीए तो शू लखाय के ए बी अने सी ए समद्विबाजु काटकोण त्रिकोण, काटकोण त्रिकोण ना शिरोबिंदुओ छे, शिरोबिंदुओ छे। ओके, तो आ रीते आपणो जवाब अहींया मळी गयो के ए बी अने सी ए समद्विबाजु, समद्विभुज એટલે બે બાજુઓ સરખી છે અને ત્રીજી બાજુ બરાબર થાય છે। તો આ રીતે આપણો અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।